ભારતીય ફિલ્મ જગત બોલિવૂડના જાણીતા અદાકાર અને સ્વાસ્થ્ય પ્રેમી મિલિંદ સોમને મુંબઈના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની યોજેલી 416 કિલોમીટરની રાષ્ટ્રીય એકતા દોડનો પ્રારંભ કર્યો હતો. આ દોડનું નર્મદા જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રન ફોર યુનિટીનું નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામ ખાતે આગમન થયું હતું. નર્મદા જિલ્લામાં પ્રવેશ કરતા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માથે કળશ સાથેની બાળાઓ દ્વારા પ્રતાપનગર ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે ફિલ્મ જગતના જાણીતા અદાકાર મિલિંદ સોમનને ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો હતો, જેમાં નર્મદા જિલ્લા પ્રશાસન તરફથી પ્રાંત અધિકારી કેડી ભગતે તેમજ નાયબ કલેક્ટર નિલેશ દુબેએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમને માન આપ્યું હતું. નર્મદા જિલ્લામાં સોમનની આ રન ફોર યુનિટીને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રતાપનગર ખાતે યોજાયેલા સ્વાગત આવકાર કાર્યક્રમમાં સિનિયર કોચ વિષ્ણુભાઈ વસાવા, જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ અને ટુરિઝમ અધિકારી મોહિત દિવાન સહિતના મહેસૂલ, પોલીસ તેમજ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો વગેરે પણ ઉત્સાહભેર જોડાયા હતા. ત્યારબાદ આ રન ફોર યુનિટી જિલ્લાના ધારીખેડા ગામે આવી પહોંચતા નર્મદા સુગર ફેક્ટરીની ટીમ તરફથી પણ મિલિંદ સોમનને ભાવપૂર્વકના આવકાર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મિલિંદ સોમન એક મુલાકાતમાં રન ફોર યુનિટી દોડના પ્રયોજન અંગે જણાવ્યું હતું કે હું દર 15 ઓગસ્ટના સ્વતંત્ર પર્વે દોડ લગાવું છું, પણ આ વર્ષે 75મું સ્વાતંત્ર પર્વ હોવાથી તેની વિશેષ ઉજવણી કરવાનું નક્કી કરતા મારા નિવાસ સ્થાન શિવાજી ચોક થી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય એકતા દોડ યોજવાનું નક્કી કર્યું. હાલ દેશને કોરોનાથી લોકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે. એક તરફ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાને માત આપવા તનતોડ મહેનત કરી રહ્યા છે, હું પોતે સ્વાસ્થ્ય પ્રેમી હોવાથી આપણે સાથે મળીને કોરોનાને હરાવવાની નેમ સાથે રન ફોર યુનિટીની દોડ ગાવવા નીકળ્યો છું. જો આપણે એક જૂથ થઈને કોરોનાનો સામનો કરીએ તો કોરોનાને ચોક્કસ હરાવી શકીએ છીએ. એ જ રીતે દેશની કોઈ પણ સમસ્યાને આપણે બધા સાથે મળીને સામનો કરીએ તો કોઈ પણ સમસ્યા હલ કરી શકાય છે, એવું મારું માનવું છે. મને સ્વાસ્થ્ય સંબંધી વાતો કરવી ગમે છે. આપણે આપણા ભારત દેશને સ્વસ્થ હેલ્ધી નેશન બનાવીએ એ માટે દરેક નાગરિક પોતાના સ્વાસ્થ્ય માટે થોડોક સમય કાઢે અને દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ બને તો કોઈ વાયરસ બેક્ટેરિયા તમારું કશું બગાડી શકતું નથી. તેમણે દરેક નાગરિકને સ્વસ્થ રહેવા અનુરોધ કર્યો હતો. ત્યારબાદ મિલિંદ સોમન કેવડિયા પહોંચશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચવાની સાથે આ યાત્રાનું સમાપન થશે. और जितने साल हमारे इंडिपेंडेंस को हुए हैं उतने किलोमीटर में दौड़ता हूँ. मैंने सोचा इस साल क्योंकि स्पेशल साल है, 75th सालगिरह है मार्च है भारत की इंडिपेंडेंस की, तो मैंने सोचा कुछ और बढ़िया करें. तो मैंने सोचा कि एक अच्छा कॉज क्या हो सकता है. जो पैंडेमिक हुआ है पूरी दुनिया इसमें उलझ गई है, हमारा देश भी काफ़ी नुकसान पहुँचा हमारे देश को. लेकिन एक बात हमारी समझ में आई है और प्रधानमंत्री जी ने यही कहा था कि अगर एकजुट होकर हम इस पैंडमिक का सामना करें तो हम जीत सकते हैं. और मैं समझता हूँ कि जो कोई हमारे देश के सामने कोई ऑब्स्टिकल आए, अगर हम एकजुट होकर उसका सामना करें तो हम जीत सकते हैं. दीपक जगताप, लाइव गुजरात न्यूज, राजपीपड़ा.